नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपद शैक्षणिक संकुल में फरीथी आपनु हार्दिक स्वागत छे। धोरण 7 विषय गुजराती पाठ 11 जननी शू छे तो के एक काव्य छे, एटले के उर्मी गीत छे, जे तमने हूँ समझावू छू। चलो विद्यार्थी मित्रों, तमे बधा तमारी पाठ्यपुस्तक सामे खोलीने राखजो, आपणे काव्य समझीशुं। पाठ 11 शू छे, जननी। जो पहला तो आपणे परिचय करिए लेखकनो, तो एना लेखक कोण छे तो के कवि बोटादकर। एनो जन्म 1877, मृत्यु 1924। कवि दामोदर खुशालदास बोटादकरनो जन्म भावनगर जिल्लाना बोटादमां थयो हतो। तेमणे मात्र 6 धोरण सुधीनो अभ्यास कर्यो हतो, छतां संस्कृत भाषा ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું। એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું હતું। રાસ તરંગીણી, કલોનીની, સ્ત્રોસ્તીવની, નિર્જીણીની, સેવળીની વગેરે તેમના મહત્વના કાવ્ય સંગ્રહ છે। આ કવિએ પ્રકૃતિ અને ગૃહજીવનની ભાવનાના સુંદર કાવ્યો આપ્યા છે। તેઓ યોગ્ય રીતે સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાય છે। કવિ બોટાદકરે શું કીધું છે તો કે આ કાવ્ય એને લેખી છે, એટલે એના લેખકનો પરિચય છે। જનની ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે। માતાના પ્રેમની તોલે બીજા કોઈનો પ્રેમ આવતો નથી, એ મુખ્ય ભાવની આજુબાજુ આ રચના ગૂંથાય છે। એટલે કે તમને માતા જેટલો પ્રેમ કોઈ કરી શકતું નથી, એટલે શું કીધું છે, માતાના પ્રેમની તોલે બીજા કોઈનો પ્રેમ આવતો નથી, એ મુખ્ય ભાવની આજુબાજુ આ રચના ગૂંથાય છે। આ કાવ્યનું લય માધુર્ય અનેરું છે। સંસ્કૃત કવિઓએ પણ માતૃપ્રેમને સ્વર્ગના પ્રેમથી ચડિયાતો લખ્યો છે। તો ચાલો, તમે આ કાવ્ય ગમે ત્યાં ક્યાંક સાંભળ્યું પણ હશે। મીઠા મધુને મીઠા મેહુલ લારેલો, એથી મીઠી તે મોરી માતરે। તો આ કાવ્ય હું પણ તમને સંભળાવીશ, તો પહેલાં તો આપણે કાવ્ય સમજીશું, પછી આપણે ગાઈશું। તો ચાલો શું કીધું છે જોઈએ। પહેલાં, મીઠા મધુને મીઠા મેહુલારે લોલ, એથી મીઠી તે મોરી માતરે। જો શું કીધું છે, આ જગતમાં મધ મીઠું હોય છે અને મેઘ મેહુલાનું જળ મીઠું હોય છે, પણ મારી માતાનો પ્રેમ તો એનાથી પણ વધારે મીઠો છે। જો શું કીધું છે, મધ મીઠું હોય છે, જળ મીઠું હોય છે, પણ મારી માતાનો પ્રેમ તો એનાથી પણ વધારે મીઠો હોય છે। હે સખી, આ જગતમાં માતા જનનીનો છોટો જડશે નહીં, એટલે કે માતા જનનીનો છોટો ક્યારેય મળશે નહીં। પછી જો શું કીધું છે બીજી લીટીમાં, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, પ્રભુનાએ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ। જો એમાં શું કીધું છે, હે સખી, આ જગતમાં માતા જનનીનો છોટો જડશે નહીં, માતા તો પ્રભુએ બનાવેલી સાક્ષાત પ્રેમની મૂર્તિ, પ્રેમનું જ મૂર્તિમંત સ્વરૂપ છે, માની જાત જગતના બધા લોકો કરતાં સાવ નિરાળી છે। શું કીધું છે, માતા તો પ્રભુએ બનાવેલી સાક્ષાત મૂર્તિ છે, એટલે કે એમનો છોટો ક્યારેય જડશે નહીં। પછી પંક્તિમાં શું કીધું છે, અમીની ભરેલી એની આખડી રે લોલ, વાલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, અમીની ભરેલી એની આખડી, એટલે કે એની આંખો અમૃતથી ભરેલી છે, અમી એટલે કે અમૃત, એના વેણ શું કીધું છે, વાલના ભરેલા એના વેણ, વેણ એટલે કે વચન, એના વેણ વચનો વાલથી ભરેલા છે, જનનીની જોડ સખી નહીં જડે, આ જગતમાં માતા જનનીનો છોટો જડશે નહીં। એના પછીની લીટીમાં શું કીધું છે, હાથ ગૂંથેલ એના હીરલા રે રોલ, હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એના હાથ જાણે રેશમથી ગૂંથાયેલા સુવાળા દેવી છે, એનું હૈયું જાણે હેમંત ઋતુની શીતળતાથી ભરેલી હેલ બેડા જેવું શીતળ છે, એટલે કે આ જગતમાં જનનીનો છોટો જડશે નહીં। પછીની લીટીમાં શું કીધું છે, દેવોને દૂધ એના દોહલા રે લોલ, શશિએ સિંચેલ એની સોળીએ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એના દૂધ દેવોને દુર્લભ છે, એનો ખોળો ગોદ ચંદ્રની ચાંદથી સિંચેલો હોય એવો શીતળ છે। શું કીધું છે, શશિએ સિંચેલ એની સોળીએ, એટલે કે ચાંદનીથી સિંચેલો હોય એવો શીતળ છે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ। એની પછીની લીટીમાં શું કીધું છે જોઈએ, જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કંઈક ભર્યા
કોડરે જનનીની જોડ શકી નહીં જડે રહેલો, એટલે કે જગત આખાનો આધાર માની આંગળી વિશ્વાસપાત્ર સહારો છે. એટલે કે સૌથી વધારે વિશ્વાસ આપણને કોની ઉપર આવે, તો કે માં ઉપર જ આવે છે. માના હૃદયમાં કેટકેટલા અરમાનો ભર્યા છે, જનનીની જોડ શકી નહીં જડે રે લોલ. પછી જો પેજ નંબર 7 ઉપર શું કીધું છે, ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પરણા બાંધેલ એના પ્રાણ રે, જનનીની જોડ શકી નહીં જડે રે લોલ. એટલે કે માતાનું ચિત્ત જાણે ચાકડે ચડેલું હોય છે, બાળકને સુખી જોવા તે સતત વિચારતી હોય છે, એના પ્રાણ પ્રત્યેક પડે પોતાના બાળક સાથે બંધાયેલા હોય છે. જો તમને એ મસ્તનું ચિત્ર આપેલું છે, એમાં તમને બધું કીધેલું છે, જે કાવ્યમાં કીધું છે તે જ સમજાવેલું પણ છે ચિત્રમાં. ચાલો નીચે શું કીધું છે, મૂંગી આશીષ ઉરે મલકતી રેલો, લેતા ખૂંટે ન એની લાણ રે, જનનીની જોડ શકી નહીં જડે રે લોલ. એટલે કે માના હૈયામાં એની મૂંગી આશીષનો સંચાર હોય છે. એટલે કે આપણે બોલતા નથી હોતા નાના હોય છીએ ત્યારે, તો પણ કોણ સમજી જાય છે, તો કે બધાએ પહેલાં માં સમજી જાય છે કે આપણે શું જોતું હોય છે, આપણે શું કરવું હોય છે. આશીષની લાણ લઈ તો પણ તે ક્યારેય ખૂટતી નથી, જનનીની જોડ શકી નહીં જડે રે લોલ. પછી શું કીધું છે, ધરણી માતાએ હશે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માય રે, જનનીની જોડ શકી નહીં જડે રે લોલ. ધરતી માતા પણ ક્યારેક ધ્રુજી ઉઠતી હશે, પણ માં બાળક પ્રત્યેની પોતાની લાગણીમાંથી ક્યારેય ચલિત થતી નથી. એ શું કીધું છે, ધરતી માતા પણ ક્યારેક ધ્રુજી ઉઠે છે, હજી પણ બાળક પ્રત્યેની પોતાની માં લાગણીમાંથી ક્યારેય ચલિત થતી નથી. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ શકી નહીં જડે રે લોલ. એટલે કે ગંગાના પ્રવાહમાં તો વધઘટ થતી રહે છે, પણ જમીનના પ્રેમનો પ્રવાહ હંમેશા એક સરખો રહે છે. કે ગંગામાં તો શું થાય છે, તો કે પ્રવાહ ક્યારેક વધારે હોય છે, ક્યારેક ઓછો હોય છે, પણ માતાનો પ્રેમ તો હંમેશા એક સરખો જ રહે છે, ક્યારેય વધતો કે ઘટતો પણ નથી. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માળીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ શકી નહીં જડે રે લોલ. વાદળી તો ઘડીક વરસીને જતી રહે છે, પણ માતૃ પ્રેમરૂપી વરસાદ તો બારે માસ વરસતો રહે છે. એટલે કે વાદળી છે એ તો ઘડીક વરસી અને જતી રહે છે, પણ માતા પ્રત્યેનો પ્રેમ તો આપણને બારે માસ વરસે જ છે, ક્યારે ઓછો કે વધારે એમ હોતો નથી. ચળકતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં આથમે ઉજાસ રે. જો શું કીધું છે, ચંદ્રની ચાંદનીમાં વધઘટ થાય છે, પણ માતાના પ્રેમનો ઉજાસ ક્યારે અસ્ત થતો નથી. એટલે કે ચંદ્રની ચાંદની હોય છે, રાતે ચંદ્ર ઉગે છે ત્યારે શું થાય છે, તો કે એમાં ચાંદનીનો ઓલો પ્રકાશ હોય શું થાય છે, વધે છે અને ઘટે છે, પણ માતાના પ્રેમનો ઉજાસ ક્યારે અસ્ત થતો નથી, તે તો હંમેશા રહે છે. હે સખી, આ જગતમાં જનેતાની જોડ જડે તેમ નથી. એટલે કે આપણા ઉપર સતત પ્રેમ વરસતું જ રહે છે માતાનું. તો હવે આપણે શબ્દ સમજૂતી સમજીશું. પેજ નંબર 8 ઉપર તમે તમારા પાઠ્યપુસ્તકમાં ખોલજો. શું કીધું છે, જો શબ્દ સમજૂતીમાં, જનની એટલે કે જન્મ આપનાર માં અને માતા, મધુ એટલે કે મધ, જુદેરી એટલે ભીન, અનોખી લાડકવાચ પ્રયોગ સામાન્ય રીતે કવિતામાં પ્રયોજાય, અમીની એટલે કે અમૃતની, દોહલા એટલે કે દુર્લભ, સહેજે ન મળે તે, શશી એટલે કે ચંદ્ર, સોડિય એટલે કે પડખું, કોડ એટલે કે હંસ, લાણ એટલે ખુશીના ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ, અચળા એટલે કે ચડે નહીં તેવી, અચળા સ્થિર ફેરફાર ન થાય તેવી, ચડતી એટલે વધતી ઓછી થતી જાય તેમ, ઉજાસ એટલે કે પ્રકાશ અને તેજ આપે તે. ચાલો હવે આપણે શું કરશું, તો કે કાવ્યગાન સાથે મળી અને કરશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને થોડુંક હોમવર્ક આપું છું. આપણે અહીં કાવ્યગાન કરતા નથી અને હોમવર્ક કરવાનું છે કાવ્ય 11 જનનીની. આખી કાવ્ય તમારે એકવાર લખી અને પાકી કરવાની છે હોમવર્કની બુકમાં. હવે સ્વાધ્યાય અને એસેમ હું નેક્સ્ટ વિડીયોમાં તમને સમજાવીશ. તો અહીંયા સુધી રાખું છું, હોમવર્ક તમારું આ છે એટલે કરી લેવાનું છે. આખી કાવ્ય એકવાર લખી અને પાકી કરવાની છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. અસ્તુ, જય હિન્દ.